તો ખેડાના ભાગમેલમાં સસ્તા અનાજની દુકાન પર ડીએસઓના આદેશને બાદ મામલતદાર દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવ્યું તો સેવા સહકારી મંડળીમાં ગેરરીતિ થવા મામલે લેવાયો આ નિર્ણય કરવામાં આવ્યો હતો તો બસો અડતાળીસ કાર્ડ ધારકોની દુકાન ફેર થતા ડીએસપીએ નિર્ણય કર્યો છે જેને લઈને બે દિવસથી મામલતદાર ગ્રાહકોને અનાજ વિતરણ કરી રહ્યા છે ડીબીએ મહત્વનો નિર્ણય લીધો બે દિવસથી મામલતદાર ગ્રાહકોને અનાજ વિતરણ કરી રહ્યા છે ફાગવેલના સસ્તા અનાજની દુકાને મામલતદાર પોતે જ અનાજનું વિતરણ કરી રહ્યા છે ફાગવેલમાં સસ્તા અનાજની દુકાને આવેલી છે ત્યાં મામલતદાર દ્વારા વિતરણ તો ડીએસઓના આદેશને લઈને મામલતદાર દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો સેવા સહકારી મંડળીમાં ગેરનીતિ થવાને મામલે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને પોતે જ મામલતદાર

જે ફાગવેલ ગામની અંદર પ્રવેશતા જે સેવા સહકારી મંડળી આવેલી છે ફાગવેલ સેવા સહકારી મંડળી આ મંડળી માંથી જે સસ્તા અનાજ નો પુરવઠો છે તે હાલ મામલતદાર અને પુરવઠા સેવા સહકારી મંડળી જે હતી તે બંધ પડેલી હતી અને ત્રણ મહિના પહેલા જ તેને પુનર્જીવિત કરીને શરૂ કરવામાં હતી આ સાથે સાથે ફાગવેલ અને ફાગવેલ ના પરા વિસ્તાર ની અંદર જે અન્ય ત્રણ દુકાનો આવેલી છે સસ્તા અનાજની ત્યાં આગળ પુરવઠો મેળવતા જે ગ્રાહકો હતા તેમના પુરવઠો અહીં સેવા સહકારી માંથી છેલ્લા ત્રણ માસથી આપવામાં આવે છે પરંતુ આ પુરવઠો બારોબાર વેચી દેવાનો હોબાળો મચ્યો હતો અને સાથે સાથે બસો ને અડતાલીસ જે ગ્રાહકો છે સસ્તા અનાજ તેમનો પુરવઠો અન્ય દુકાન થી સાત કિલોમીટર દૂર અહિયાં ફાગવેલો આપવામાં આવતા જે ગાંધીનગર પુરવઠા વિભાગ ને રજૂઆત કરવામાં આવી હતી ને જેને લઈને જિલ્લા જે પુરવઠા અધિકારી છે તેની અંદર રજૂઆતો ના પગલે જિલ્લા ડીએસઓ દ્વારા આ અંગેનો હુકમો કરતા કઠલાલ મામલતદાર અને પુરવઠા મામલતદાર દ્વારા બિલુલ સંદીપ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર બસો અડતાલીસ કાર્ડ ધારકો ની દુકાન ફેર થતા નિર્ણય લીધો બે દિવસ મામલતદાર અનાજ વિતરણ કરી રહ્યા છે તો મામલતદારે અનાજ વિતરણ કર્યું ખેડાના ફાગવેલની આ વાત છે ખેડામાં મામલતદાર દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે